नमस्ते बाळ मित्रों, आपणी शाळामां स्वागत छे। चलो आजे भणीए धोरण बीजू विषय छे कलर पाठ्य। आपणे ग्यां वखते आपणे पेज नंबर 138 ઉપર પાઠ 10માં જોયું હતું। હવે આપણે પેજ નંબર 139 ઉપર જોશું કે એમાં ઉપર શું આપેલું છે કે મરઘીનું પેલું ખેતરમાં ખોવાયું છે, મરઘીને તેના પેલા સુધી પહોંચાડ। તો ચાલો આપણે પહોંચાડીએ। તો અહીંયાથી આમ લઈને तो आ पोची गयो पीलू। त्यार पछी आ वार्ता में छे के नथी ए लखो, एमानु आपणे पेलू जोशु के घऊना दाणा ने उंबियो बेठी, शू छे उंबियो बेठी तो के नथी। त्यार पछी कर्मीए रोटली ने घी में जबोड़ी अने पछी वणी तो के छे लखवानु छे तमारी त्यां नथी। त्यार पछी त्रीजू मरघीए घऊं लणी लीधा तो के छे छे लखवानुं छे। खेतरमां त्रण पंखीओ रहेता हता तो अहीं लखवानुं नथी। पांचमुं कूतराए घऊं जोड़वानी ना पाड़ी एटले के जोड़वानी एटले के लेवानी ना पाड़ी तो अहीं लखवानुं छे छे, बराबर छे। तो आवी रीतना तमारे खाली जग्या लखवानी। चलो त्यार पछी आपणे जोशुं पेज नंबर 140 उपर। એમાં છઠ્ઠું આપેલું છે કે ખેતરમાં સોમાભાઈ મરઘીનું ધ્યાન રાખતા તો કે છે નથી, મરઘીએ ઘઉંના દાણા ઘરઘંટીમાં દળ્યા નથી, મરઘી રોટલી ખાઈ ગઈ છે। તો આવી રીતના ખાલી જગ્યામાં તમારે લખવાનું છે। ત્યાર પછી ઘઉંના દાણામાંથી રોટલી બનાવવા માટે શું કરાય કહો કયો, તો આપણે એમાં જોઈએ। અહીંયા તમને કૌંસમાં મેં લખેલું બતાવેલું છે, ચાલો આપણે પેલું જોઈએ। તો મરઘી કામગીરી હતી તેણે ક્યાં ક્યાં કામ કર્યું, પેલું મરઘીએ ઘઉંના દાણો વાવ્યો, બીજું મરઘીએ ઘઉંની ઊંબીઓ લણી, પછી ત્રીજું મરઘીએ ઘઉં દળાવવા ઘંટીએ ગઈ। ત્યાર પછી આપણે બીજું જોશું સૂરજ રોજ શું કરવા આવે છે, તો આપણે એમાં શું કરવાનું છે તો લખવાનું છે કે ઘઉંના દાણામાંથી અંકુર ફૂટ્યો, અંકુર વધીને છોડ થયો, બીજું થયો છોડ પર લીલાછમ પાંદડી વાવ્યા એ જોવા, બરોબર છે। ત્યાર પછી આપણે જોશું કૂતરાએ શું કહ્યું, તો કે છે કૂતરાએ કાંઈ જ, આપણે અહીંયા જોવાનું થશે કે કૂતરાએ કંઈ જ કામ કર્યું અને તૈયાર, શું કીધું છે કૂતરાએ કંઈ જ કામ ન કર્યું અને તૈયાર, પછી થયેલી રોટલી એને ખાવી હતી, તૈયાર થયેલી રોટલી એને ખાવી હતી। પૂરું વાક્ય શું થશે, કૂતરાએ કંઈ જ કામ ન કર્યું અને તૈયાર થયેલી રોટલી એને ખાવી હતી। ચલો ત્યાર પછી આપણે પેજ નંબર 141 ઉપર જોશું, ઉપર હજી બતાવેલું છે કે શું ઉગાડ્યા અથવા તો શું ઉગાડાય। ચલો એમાં જોશું કે શું છે, ઘઉં બાજરી મકાઈ વગેરે, પછી પાંચમામાં જોશું શું દળાવાય, તો કે છે ઘઉં બાજરી જુવાર વગેરે। ત્યાર પછી છઠ્ઠું શું બનાવાય, તો કે છે રોટલી રોટલા વગેરે। તો આવી રીતના આપણે તમારે પણ એમાં કરવાનું છે। ત્યાર પછી પેટીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। હવે અહીંયા તમને એક પેટી બતાવી છે, દેખાય છે, એમાં શું કહ્યું, બહેન દફતર દાદા અને કંપાસ, સમીરનો કંપાસ, સમીરનું દફતર, સમીરની બહેન અને સમીરના દાદા। તો આવી રીતના તમારે આ કોષ્ટકમાંથી જોઈ જઈને વાક્યની ખાલી જગ્યા લખવાની છે। ત્યાર પછી આપણે જોશું કે શું કીધું છે કે નો ની નું ના થી ખાલી જગ્યા પૂરો, એક લીમડા ખાલી જગ્યા ઝાડ હતું, એક લીમડાનું ઝાડ હતું, અહીંયા નું આવશે, બીજામાં ઝાડ ખાલી જગ્યા ટોચ પર માળો હતો, ઝાડની ટોચ પર માળો હતો, માળામાં કાગડી ખાલી જગ્યા ઈંડા હતા,
माळा मा कागळी ना ईंडा हता। ईंडा खाली जग्या रंग सफेद हतो, ईंडा माथी बच्चा बहार आव्या। ईंडा नो रंग सफेद हतो, ईंडा माथी बच्चा बहार आव्या। पांचमू, माळा मा कागळी खाली जग्या बे बच्चा हता, माळा मा कागळी ना बे बच्चा हता। तो आवी रीतना नो नी नू ना जे शब्द वापरात होय ત્યાં આપણે ખાલી જગ્યામાં લખવાનું છે। ચલો ત્યાર પછી આપણે જોશું પેજ નંબર 142 ઉપર। જો તમને ચિત્ર આપેલું છે, દેખાય છે આ ચિત્ર જોઈને તમે કહો કે ચિત્ર પહેલામાં શું થશે। જો પહેલું શું કહે છે, છોકરો વારે છે, પછી હાથ ધોવે છે, એક કાર્ય કરે છે જે તમે ઘરમાં અત્યારે કરતા છો એ। ત્યાર પછી વાસણ ધોવે છે અથવા તો લૂછે છે, પછી શું કરે છે, અને ચાર છોકરી શું કરે છે, દાણા નાખે છે, એનું દફતર પેક કરે છે, અને છેલ્લે છોકરીના પપ્પાને પાણી આપે છે। તો એના ઉપરથી આપણે એ વાક્ય લખવાના છે કે એમાં પહેલું લખશું હું કચરાવાળું છું, બીજું આપેલું છે હું હાથ ધોઉં છું, ત્યાર પછી હું વાસણ ધોઉં છું, યાદી તા છે ને એ વાસણ ધોવે છે, પછી ચોથું શું કીધું છે, એટલે કે આ ચિત્ર ઉપરથી તમારા વાક્ય લખવાના છે। પછી ચોથું શું છે, હું પંખીઓને ચણ નાખું છું। આ પાંચમું, હું પપ્પાને પાણી ગ્લાસ ભરી આપું છું, તે આ। હું મારું દફતર ભરું છું, તે છોકરી ભરે છે। છેલ્લું, ચિત્રને જોઈને તમારે શું કરવાનું છે, નીચેના વાક્ય લખવાના છે। હવે ચિત્રમાં બતાવેલ દરેક કામમાં એક એક ક્રિયા ઉમેરી કહો। ઉદાહરણ તમને આપ્યું છે, જોજો, હું મહેમાનોને પાણી અહીંયા આવશે આપણે, હું મહેમાનોને પાણી આપું છું, પછી ગ્લાસ પાછા લઈ જાઉં છું, પછી એના ઉદાહરણ પણ બીજું પણ કહેજો, હું મહેમાન માટે ચા બનાવું છું, તેમને ચા આપું છું। એવા અલગ અલગ વાક્ય પણ તમે કરી શકો છો અને ઘરે ઘરે પણ થઈ। તો બાળમિત્રો આવી રીતના તમારે વ્યવસ્થિત પૂરવાની છે, ખાલી જગ્યાને સમજવાનું છે અને લખવાનું છે। તમને હોમવર્કમાં આ જે પેજ તમને દેખાય છે એ તમારે આખું પેજ આ બુકમાં લખવાનું છે। તો તમે પણ વ્યવસ્થિત ખાલી જગ્યાને પૂરજો, બરાબર છે। ત્યાં સુધી આપણે પછીના વિડીયોમાં જોશું। નમસ્તે બાળમિત્રો।